સ્વામીજી, તમે વાત કરી કે ગુસ્સો ન કરવો, પણ સમય આવે ગુસ્સો થઈ જાય અને પછી પછતાવો પણ થાય છે, તો યોગ્ય માર્ગદર્શન આપો કે જેથી ગુસ્સો ન થાય. એટલે આમાં છે ને, ગુસ્સો તો બધાને આવે, પણ એ ક્રોધ આવે ને ત્યારે તમારે રોજ ચિંતન કરવું. આ ચિંતન સિવાય થાય નહીં. રોજ વિચારવું, શા માટે ખીજાવાનું, કોને ખીજાવાનું. ક્રોધ પણ જરૂરી હોય છે, પણ ક્યારે? જ્યારે ભવિષ્યની ચિંતા હોય ને ત્યારે. બાળકને ખીજાવવું પડે, એને મારવા પડે. આ બધાને કંઈ ઓછા નથી માર્યા, ખ્યાલ આવે? પણ એના ભવિષ્ય માટે ખીજાવાનું, એના ભવિષ્ય માટે એને મારવાના. પણ આપણે તો હાવ નાની નાની વાતમાં ઘરવાળી ઉપર ખીજાઈ ખીજાવાનું જ નહીં કોઈ દળ. સમર્પણની અંદર જો એક વાત મને કહેવાની રહી ગઈ, મોટામાં મોટું સમર્પણ જગતમાં બહેનોનું હોય છે. બધું છોડીને હાવ અજાણ્યા ઘેરે એકના ભરોસે આવી જાય. હે, એટલે સત્સંગી જીવનમાં લખ્યું છે, સત્સંગી જીવનમાં લખ્યું, તાળી પાછળ વાળે પાડીને દાંત તમે કાઢ્યા. સ્વામી, એનો હું તેને એક એવો જબરજસ્ત પ્રશ્ન પૂછ્યો, મેં કીધું આ પ્રશ્ન મારા કેમ કહેવો તમને. એટલે બહેનોનું એક બસ મસ્તકો એક કાવ્ય લખ્યું છે. બહેનો એવું કે શરીર મારું પણ મહેંદી આ પીઠી તમારા નામની, માથું મારું ઓઢણી ધણીના નામની, માંગ મારી પણ સિંદૂર તમારા નામનો, નાક મારું નથ તમારા નામની, હાથ મારા પણ કંકણ તમારા નામના, ગળું મારું પણ મંગળસૂત્ર તમારા નામનું, પગ મારા પણ પાયલ તમારા નામની, હાથ મારા પણ એની અંદર મહેંદી એના ધણીના નામની લગાડે. વડુલેને વંદન પગે હું લાગું, પણ આશીર્વાદ અખંડ સૌભાગ્યવતીના એ તમારા નામના, ઘર હું સંભાળું પણ ઘરની બહાર નામની પ્લેટ એ તમારા નામની, કડવા સ્વચ્છનું વ્રત હું કરું, ભૂખી હું રહું પણ એ તમારા નામનું, કૂખ મારી દૂધ મારું લોહી મારું, છોકરાને 9 મહિના પેટમાં હું રાખું પણ જન્મે એટલે એનું નામ એ છોકરો તમારા નામનો. આ સમર્પણ બહેનોનું છે, કોઈથી ના થાય. બીજું બધું તો ઠીક, મારી પાછળ નામે તમારું, ગોત્રે તમારું, મેં તો મારું કંઈ રાખ્યું જ નથી. સ્ત્રી એક જ સવાલ જો પોતાના પતિને પૂછે કે બધું જ તમારા નામનું મારી પાસે છે, મારા નામનું તમારા પાસે શું છે, કે જવાબ છે પરણેલા પાસે? બોલ શું છે? એમને કે એ લોકો ન સાંભળે એમ કે નકર ધોઈ નાખશે કોક. હા, એ પણ એ તો ભગવાને નક્કી કર્યું છે, તમે શું કર્યું? એ કઈ તમે કઈ ઉદારના દીકરા સોને આપી દો એવા નથી કયા. એ તો ઉપરથી નક્કી થયેલું છે કે તમે પુણ્ય કરો ને એને મળે, એમાં તમે કઈ ઉપકાર કરી દો, બાકી તમે એ નથી જવા દો એમ.